મહેસાણા જિલ્લામાં સગર્ભા માતાઓ ધૂમ્રપાન અને તમાકુનું સેવન કરતી હોવાનું સામે આવ્યું. 17,274 સગર્ભા પૈકી 345 સગર્ભાને વ્યસન છે, સાથે 104 સગર્ભા માતા ધૂમ્રપાન કરતી માલુમ પડ્યું. જિલ્લા આરોગ્ય વિભાગ સગર્ભા માતાઓના આરોગ્ય અંગે સર્વે કર્યો હતો, જેમાં સગર્ભા માતાઓ વ્યસન કરતી હોવાનું સામે આવ્યું. આ સાથે તેમને કાઉન્સેલિંગ અને સારવાર આપી વ્યસન છોડાવવાના પણ પ્રયત્ન કરાય છે. તો ફેથ ફાઉન્ડેશને 33 જેટલી સગર્ભા માતાઓને વ્યસન છોડાવવા માટે દત્તક લીધી છે. વ્યસનના લીધે કુપોષિત બાળકનો જન્મ ને માતાના મરણની પણ શક્યતા વધી જાય છે. જાણવા મળ્યું કે હાલની તારીખમાં જિલ્લામાં લગભગ 17,000 જેટલી સગર્ભા માતાઓ હશે, એની સામે 345 સગર્ભા માતાઓને તમાકુનું વ્યસન જોવા મળ્યું છે. એટલે એ 2% જેટલો રેશિયો છે કે જે તમાકુનું વ્યસન કરે છે, અને 100 ઉપર જેટલી સગર્ભા માતાઓને સ્મોકિંગ એટલે કે ધૂમ્રપાનનું પણ વ્યસન છે. એટલે એ પણ એક ચોંકાવનારો આંકડો કહેવાય, કારણ કે સગર્ભા માતાને જો વ્યસનનું પ્રમાણ હોય તો એના કારણે એ પોતે હાઈ રિસ્ક થઈ જતી હોય છે, એને પણ નુકસાન થાય.